નમસ્તે મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયો પર આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રીક ગુજરાતીમાં. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે કુંવરબાઈનું મામેરું યોજના વિશે વિગતવાર માહિતી મેળવીશું. તો વિડીયોને શરૂ કરીએ તે પહેલાં જો આપણે આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવેલા હોય તો વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઈબ કરી, બાજુમાં રહેલ બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ આવી જ અવનવી માહિતીના વિડીયો મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં તમારા મોબાઈલ ઉપર મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. તો મિત્રો, રાજ્ય સરકારની યોજના છે કુંવરબાઈનું મામેરું યોજના, અને આ યોજના અંતર્ગત દીકરીના લગ્ન પ્રસંગે રૂપિયા 12,000ની સહાય આપવામાં આવે છે. તો યોજનાની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરી તમને આ કુંવરબાઈનું મામેરું યોજના વિશે વિગતવાર સંપૂર્ણ માહિતી ખ્યાલ આવી જાય. તો ચાલો હવે આપણે વિગતવાર માહિતી મેળવતા જઈએ. તો મિત્રો, યોજનાનું નામ છે કુંવરબાઈનું મામેરું યોજના, અને આ યોજના અંતર્ગત દીકરીના લગ્ન પ્રસંગે થતા ખર્ચમાં મદદરૂપ થવા માટે રાજ્ય સરકાર દ્વારા સહાય આપવાની આ યોજના છે. અને આ યોજના અંતર્ગત ઈ સમાજ કલ્યાણ પોર્ટલ ઉપર હાલમાં ઓનલાઈન ફોર્મ ભરાવવાનું ચાલુ છે. તો જે પાત્રતા ધરાવતી દીકરીઓ આ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકે છે. તો યોજનામાં સૌથી પહેલાં આપણે જોઈએ કે આ યોજનાનો હેતુ શું છે. તો મિત્રો, આ યોજના અંતર્ગત ગુજરાતના ગરીબ પરિવાર, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને આર્થિક રીતે નબળા પરિવારોની દીકરીઓના લગ્ન પ્રસંગે ખર્ચમાં મદદરૂપ થવા માટે સરકાર તરફથી સહાય આપવામાં આવે છે. એટલે કે ગરીબ પરિવાર, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને આર્થિક રીતે નબળા પરિવારોની દીકરીના લગ્ન પ્રસંગે મદદરૂપ થવું તે આ યોજનાનો મુખ્ય હેતુ રહેલો છે. ત્યાર પછી મિત્રો, આપણે આગળ જોઈએ કે આ યોજના અંતર્ગત મળવા પાત્ર સહાય કેટલી છે. તો મિત્રો, તારીખ 1/4/2021 પછી લગ્ન કરનાર કન્યાને સુધારેલા દર મુજબ રૂપિયા 12,000ની સહાય ચૂકવવામાં આવશે, અને આ તારીખ પહેલા લગ્ન કરનાર કન્યાને જૂના દર મુજબ રૂપિયા 10,000ની સહાય ચૂકવવામાં આવશે. તો આમ મિત્રો, જે 1/4/2021 તે પછી લગ્ન કરનાર કન્યાઓ હોય અને તે અરજી કરે છે તો તેને રૂપિયા 12,000ની સહાય મળવા પાત્ર થાય છે. જ્યારે તે તારીખની પહેલાં લગ્ન કરનાર કન્યા જો કોઈ અરજી કરે છે તો તેને રૂપિયા 10,000ની સહાય ચૂકવવામાં આવશે, અને લગ્ન થયાના 2 વર્ષની અંદર આ સહાય મેળવવા માટે અરજી કરવાની રહેશે. ત્યાર પછી મિત્રો, આપણે જોઈએ કે આ યોજનાનો લાભ લેવા માટે પાત્રતાના માપદંડ કયા છે. તો તેમાં સૌથી પહેલાં આપણે આવક મર્યાદાનું ધોરણ જોઈએ. તો ગ્રામ્ય વિસ્તાર માટે રૂપિયા 1,20,000ની આવક મર્યાદા નક્કી કરવામાં આવેલ છે, જ્યારે શહેરી વિસ્તાર માટે રૂપિયા 1,50,000ની આવક મર્યાદા નક્કી કરવામાં આવેલી છે. અને આ યોજનાનો લાભ છે તે કુટુંબની પુખ્ત વયની 2 કન્યાઓ સુધીના લગ્ન પ્રસંગે આપવામાં આવે છે. તો અહીં આપણે ખાસ નોંધ જોઈ લઈએ કે આ સહાયનો લાભ લેવા માટે લગ્ન સમયે કન્યાની ઉંમર 18 વર્ષ અને વરની ઉંમર 21 વર્ષની હોવી ફરજિયાત છે. જો કન્યાની ઉંમર 18 વર્ષથી ઓછી હોય અથવા તો વરની ઉંમર 21 વર્ષથી ઓછી હોય તો આ સહાયનો લાભ મળવા પાત્ર થશે નહીં. ત્યાર પછી મિત્રો, આપણે જોઈએ કે આ યોજનાનો લાભ લેવા માટે કયા કયા આધાર પુરાવાઓની જરૂર પડશે. તો મિત્રો, કન્યાનું આધાર કાર્ડ, કન્યાના પિતા કે વાલીનું આધાર કાર્ડ, કન્યાના જન્મ તારીખનો પુરાવો, યુવકની જન્મ તારીખનો પુરાવો, લગ્ન કંકોત્રી, લગ્ન નોંધણી પ્રમાણપત્ર, બેંક પાસબુક કે રદ કરેલો ચેક જેમાં યુવતીના નામ પાછળ તેના પિતાનું નામ હોય તે જરૂરી છે, અને કન્યાનો પાસપોર્ટ સાઇઝનો ફોટો. આ ઉપરાંત આપણે અન્ય ડોક્યુમેન્ટમાં જોઈએ તો સક્ષમ અધિકારીશ્રી પાસેથી મેળવેલી કન્યાની જાતિનો દાખલો, જેમાં આર્થિક પછાત વર્ગના અરજદારે જાતિનો દાખલો જોડવાની જરૂર નથી. આ ઉપરાંત સક્ષમ અધિકારી પાસેથી મેળવેલ યુવકની જાતિનો દાખલો, અરજદારના રહેઠાણનો પુરાવો જેમાં વીજળી બિલ, લાયસન્સ, ભાડા કરાર કે ચૂંટણી કાર્ડની નકલની જરૂર રહેશે, અને કન્યાના પિતા કે વાલીના વાર્ષિક આવકનો દાખલો, આ પ્રમાણેના ડોક્યુમેન્ટની તમારે જરૂરિયાત રહેશે. ત્યાર પછી મિત્રો, આપણે જોઈએ કે આ યોજનાનો લાભ લેવા માટે ફોર્મ ક્યાં ભરવું. તો મિત્રો, હવે ગરીબ અને આર્થિક નબળા પરિવારના લોકોને સરકારી કચેરીના ધક્કા ખાવા નહીં પડે, કેમ કે ઈ સમાજ કલ્યાણ પોર્ટલની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ અને ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. તો ઈ સમાજ કલ્યાણની વેબસાઇટ છે esamajkalyan.gujarat.gov.in. તો આ પ્રમાણેની વેબસાઇટ ખુલશે જેમાં તમે ઓનલાઈન અરજી કરી શકશો. તો અરજી કરતાં પહેલાં તમારે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. તો આ ઈ સમાજ કલ્યાણની વેબસાઇટ ઉપર રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું, અને રજિસ્ટ્રેશન કર્યા પછી પ્રથમ વખત લોગિન થતી વખતે
તમારી પ્રોફાઇલને અપડેટ કઈ રીતે કરવી તેનો આ વિડીયો આપણી ચેનલ ઉપર ઓલરેડી ઉપલબ્ધ છે. જો તમે જોવા માંગતા હોય તો ઉપર આઈ બટન ઉપર લિંક આપેલી છે, ત્યાંથી તમે તે વિડીયો જોઈ અને રજીસ્ટ્રેશનની આખી પ્રોસેસ જાણી શકો છો. આ ઉપરાંત મિત્રો, આપણે એ કુંવરબાઈનું મામેરું યોજના અંતર્ગત ઓનલાઈન અરજી કઈ રીતે કરવી તેનો વિડીયો આવનાર સમયમાં મૂકીશું. તો મિત્રો, આશા રાખું કે કુંવરબાઈનું મામેરું યોજના વિશે વિગતવાર સંપૂર્ણ માહિતી આપને ખ્યાલ આવી ગયો હશે. આ ઉપરાંત મિત્રો, જમીન રેકોર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ, પાન કાર્ડ અને બીજી ઘણી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.com મુલાકાત લેતા રહેજો. આ ઉપરાંત આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમને ટેલિગ્રામ ચેનલની લિંક અહીંયા જોવા મળી જશે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આની લિંક આપેલી છે. આ ઉપરાંત મિત્રો, તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રીક ગુજરાતી સર્ચ કરશો તો પણ તમને આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ જોવા મળી જશે. તો ત્યાં પણ આપણે ઉપયોગી માહિતી મૂકતા હોઈએ છીએ. જો તમને પસંદ પડે તો ચેનલમાં જોઈન થઈ જજો, કેમ કે જોઈન થવું એકદમ ફ્રી છે. તો મિત્રો, જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા, આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.